વાઘોડિયા તાલુકામાં એક તબકે 71.85 લાખનું સામૂહિક કૌભાંડ કરનાર તલાટીકમ મંત્રી અને પૂર્વ અધિકારીની મિલીભગતથી સેનેટાઇઝ અને હેન્ડ ગ્લોવ્સ ખરીદીની ખોટા બિલો રજૂ કરી આચરવામાં આવતા હતા. ખુદ વાઘોડિયા વિધાનસભા ધારાસભ્યે સામાન્ય સભામાં મુદ્દો ઉઠાવ્યો હતો અને તલાટીકમ મંત્રી, સરપંચ, કોન્ટ્રાક્ટર કે અધિકારી જે પણ દોષિત હશે તો તેને છોડશે નહીં તે પ્રમાણે વાત કરી તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવાની સૂચના આપી હતી. જો કે આ મામલે તપાસ થતા પહેલા 21.85 લાખનું કૌભાંડ સામે આવતા એક તલાટી સહિત 3 સરપંચોને જેલવાસ થયો હતો. વધુમાં કૌભાંડમાં અન્ય 27 તલાટીકમ મંત્રીઓને 71.85 લાખમાં સંડોવણી સામે આવી હતી. પરંતુ આ તપાસ થાય તો તાલુકામાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટે તેથી 28 તલાટીઓને જેલમાં ધકેલાયા તેવી આશંકાએ આ તપાસને અટકાવવા રાજકીય કાવાદાવા કરી તાલુકા વિકાસ અધિકારીની તાત્કાલિક રાતોરાત બદલી કરી દેવાઈ હતી, જેની સામે વાઘોડિયા તાલુકામાં ચૂંટાયેલા સરપંચ સહિત ગામ અને સમાજના યુવા અગ્રણીઓ પોતાના ખર્ચે બસ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રૂબરૂ મુલાકાત કરી સાચી વાસ્તવિકતા સમજાવી હતી. સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી આવેદનપત્ર આપી તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલિયાને વાઘોડિયામાં ફરી TDO તરીકે નિમણૂક કરવાની માંગ કરી હતી. જો કે સમગ્ર પ્રકરણનો અભ્યાસ કરી 3-4 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા સરપંચ અને આગેવાનો મોડી રાતે પ્રેસ કોન્ફરન્સ રચી માહિતી આપી હતી. એ વિષય હવે મેં સામાન્ય સભામાં આવી મેં કીધું કે બે વખત મારા વાઘોડિયાની વાઘોડિયા 136 વિસ્તારના અંદર મેં સેનેટાઇઝર મારું પોતાના સંસ્થાના ખર્ચા કરીને લઈને ટ્રેક્ટર ભાડેથી લઈને બધા જ ગામે ગામ સેનેટાઇઝર છંટાયું. બીજી વખત આખું ટેન્કર ભરીને વાઘોડિયા તાલુકામાં આપ્યું અને બધા સરપંચોને કીધું કે ભાઈ બીજી લહેરના અંદર બી આ કરો અને ત્રીજી લહેરના અંદર બી જરૂર પડશે ચોક્કસપણે અમારી સંસ્થા તૈયાર છે. અમારી સરકારની સરકારના પૈસા નથી વાપરવા, અમારી સંસ્થા છે, અમારી સંસ્થાને પછી અમે વાપરીશું. સર મેં હમણાં જ કીધું ને સામાન્ય સભાના અંદર કે ભાઈ એવું સાંભળવામાં આવ્યું છે જે કંઈ બી હશે તો એને માફ નહીં કરવામાં આવે, ચાહે તલાટી હશે કે ચાહે સરપંચ હશે કે ચાહે કોઈ બી હશે અધિકારી હશે, એને માફ કરવામાં નહીં આવે. એ તો લગભગ કાલે પેપરમાં બી આપ્યું છે એવું મને લાગે છે. અને જે ખોટું કાર્ય કરશે, ચાહે કોન્ટ્રાક્ટર હોય કે ચાહે અધિકારી હોય, એને કોઈ સંજોગે માફ કરવામાં જો નીકળી જો સાચી હકીકત નીકળશે ને તો 100% એમને સજા પાત્ર કરવાના અમે સરકારમાં લખીને આપીશું. જે અમે વાઘોડિયા તાલુકાના તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અમે ગાંધીનગર ગયેલા, આપણા જે TDO મેડમ જે છે એમની બદલીનો હુકમ થયેલો છે કે જે મેડમની બદલી થઈ છે એ ગેરકાયદેસરનો હુકમ કરેલો છે, એટલે એને અમે રદ કરવા માટે ગયેલા. અને ત્યાં અમે જે પહેલાં જેને અમે માનીએ છીએ આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીને મળ્યા અને એમને પણ અમારી અમે ત્યાં અરજી અરજ કરી અને અમારી અરજીને એમને ધ્યાનમાં રાખી અને એમને અમને ખાતરી આપી કે અમે 2 દિવસની અંદર તમારી અરજીને અમે જે કંઈ જે છે આ હુકમ જે થયો છે જે મિસગાર્ડ થઈને જે તો એને અમે રદ કરી અને નવેસરથી ફરીથી અમે તમારા TDO મેડમ જે છે કાજલભાઈ અંબાલિયા એમને ફરી અમે પોસ્ટિંગ કરીશું એવી અમને ખાતરી આપી છે CM સાહેબે. અને ફરી ત્યારબાદ અમે પાટીલ સાહેબશ્રીને મળ્યા, એમને પણ અમને ગેરંટી આપી છે કે 2 દિવસની અંદર તમને તમારા જે આ TDO મેડમ જે છે એમને અમે ફરી પોસ્ટિંગ કરીશું. એમ CM સાહેબે અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સાહેબે બંને જણે અમને આશ્વાસન એવું આપ્યું છે કે વાઘોડિયા તાલુકાની અંદર જે કાજલબેન આંબલિયા TDO હતા આપણા, એમની અત્યારે બદલી થઈ ચૂકી છે, પણ એ લોકો એવું આશ્વાસન આપણને આપ્યું છે કે મેડમની વહેલી તકે પાછા મેડમ તમને વાઘોડિયામાં અમને આપીશું અને બહુ જલ્દી આવશે એવું અમને આશ્વાસન આપ્યું છે આજે. અને જો એ આશ્વાસન ખરા આશ્વાસનની અંદર એ લોકો ખરા નહીં ઉતરે તો અમે પછી અમારી રીતે આગળ આંદોલન કરીશું એવી અમારી ગણતરી છે. વાઘોડિયા તાલુકામાં કોરોના કાળ દરમિયાન 28 તલાટીઓએ જે 72 લાખના કૌભાંડો કર્યા હતા અને ખોટા બિલો રજૂ કરીને કરોડોનો ભ્રષ્ટાચાર જે વાઘોડિયા તાલુકામાં કર્યો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર અમારા TDO મેડમ કાજલબેન આંબલિયા જ્યારે આ પર્દાફાશ કર્યો તો એમને રાજકીય દબાણવશ એમની બદલી કરવામાં આવી છે. જ્યારે 30-30 વર્ષથી વાઘોડામાં વિકાસ નહીં થયો અને કોઈ ધારાસભ્ય બી અમને સારા નથી મળ્યા, જ્યારે એક અધિકારી મને સારા મળ્યા છે જે વિકાસના કામ માટે અહીંયા આગળ નિમણૂક થયા હતા, એમની બી ટૂંક સમયની 4 મહિનાના ટૂંક સમયમાં જ એમની બદલી કરવામાં આવી છે એ અમે ગ્રામજનો બહુ સખત વિરોધ કરીએ છીએ. આખા તાલુકાના 99% લોકો નારાજ છે, ગામે ગામ લોકોનો ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે અને આવનારા સમયની અંદર જો અમે લોકો માંગ કરીએ છીએ સરકારને કે તાત્કાલિક ધોરણે મેડમને પાછા પોસ્ટિંગ કરીને વાઘોડિયામાં આપે અને નહીં આપે
तो आवनारा समयनी अंदर सरपंचो ग्रामजनों ने आखा तालुकाना जे लोको छे एनो उग्र आक्रोश फाटी निकळशे अने जन आंदोलन थशे अने आगामी विधानसभानी अंदर दरेक गामनी अंदर अने ग्रामजनों चूंटणीनो बहिष्कार करवा माटे भी तैयारी बताई छे। तो अमे सरकार ने अपील करीए छे के वहेलीमां वहेली तके काजलबेन ने पाछा अमारा वाघोड़ियानी अंदर पोस्टिंग करे એ જ અમારી ગ્રામજનોની માંગ છે। બજરંગ શર્માનો રિપોર્ટ S9 ન્યૂઝ વાઘોડિયા।